કેમ છો મારા ફૂડી ફ્રેન્ડ્સ, આજે તમને મિની સમોસા બતાવવાના છે જે અમદાવાદ જિલ્લાના બારેજડી ગ્રામના પ્રખ્યાત છે. અને આ સમોસા બનાવનાર જે ગુપ્તા ફેમિલી છે જે 1960થી બારેજડી ગામના રેલવે સ્ટેશને આ બિઝનેસ કરે છે અને હવે દુકાન ખોલી છે, તેઓએ અત્યાર સુધીમાં કરોડો નંગ સમોસા બનાવી નાખ્યા છે અને લોકોમાં એટલા બધા પ્રિય છે કે એક જણ 40-50-60 સમોસા ખાઈ જાય છે. અને એમની પ્રખ્યાતિ એટલી બધી વધી ગઈ છે કે અમદાવાદ શહેરમાં પણ એના નામે અનેક દુકાનો ખુલી ગઈ છે. તો ચાલો આજે આપણે અમદાવાદ જિલ્લાના બારેજડી ગામના સમોસાની વાત કરીએ જે મળે છે માત્ર 10 રૂપિયામાં 4 નંગ. તમે કેટલા સમોસા જ્યારે આવો ત્યારે ખાઓ? 40-50 સમોસા ખાઈ જાવ? શું વાત કરો છો, અદ્ભુત કહેવાય. સંજયભાઈ કેવું લાગે છે ટેસ્ટ? ટેસ્ટ તો વર્ષો વર્ષથી અહીંયા ખાઈએ છીએ. એમ કેટલી વખત આવવાનું મહિનામાં? મહિનામાં 3 દિવસે ઓટો મારી દેવાનું. 3 દિવસ અહીંયા ઓટો મારી દેવાનું. તો મિત્રો, આપણે આવી ગયા છે એક મસ્ત યુનિક જગ્યાએ અને અમદાવાદ જિલ્લાનું છે બારેજડી ગામ અને ખેડા જતા રસ્તામાં આવે. અમદાવાદ જિલ્લો જ આવે ને ભાઈ કે ખેડા જિલ્લો આવે? આપણે અમદાવાદ જિલ્લો. અમદાવાદ જિલ્લો જ આવે પણ ખેડાની એકદમ નજીક છે એટલે બારેજડી ગામના સમોસા બહુ પ્રખ્યાત છે. તમે અહીંયા જોઈ શકો છો ગુપ્તા સમોસા સેન્ટર અને લોકો અમદાવાદથી આ સમોસા ખાવા માટે આવે છે અને 10 રૂપિયાના માત્ર 4. અને આ સમોસાની શરૂઆત કેવી રીતે થઈ હતી એ આપણે આ મયંકભાઈ ગુપ્તાની જોડે વાત કરીશું, ઓનર છે એના. તમે આમ અવતારો. મેં આમનો વિડીયો છે ને લગભગ 8-9 મહિના પહેલાં ઉતાર્યો હતો પણ કંઈક ટેકનિકલ ફોલ્ટના કારણે પછી અપલોડ નહોતો કરી શક્યો. તો આ વખતે ફરી વખત આ બાજુ આવવાનું થયું તો એમનો હું વિડીયો ઉતારવા માટે આવ્યો છું અને આપણે સમોસા વિશે જાણીશું. તો મિત્રો, આપણે અહીંયા તમને બહુ આશ્ચર્ય થશે, માત્ર 10 રૂપિયાના 4 સમોસા આવે છે, મિની સમોસા આવે છે. અને તમને આ બતાવું, આ જો રેલવેનું ફાટક છે. તો આ રેલવેના ફાટક જોડે આ દુકાનનો ઇતિહાસ સંકળાયેલો છે કારણ કે આ જે લાઇન છે આખી એ અમદાવાદથી બોમ્બેની લાઇન છે, રેલવેની લાઇન છે. અને અહીંયા બહુ જ ટ્રેનોની અવર જવર હોય છે અને ખાસ કરીને ઘણી બધી ટ્રેનો છે એ બારેજડીમાં હોલ્ટ કરતી હોય છે. તો લોકો જે પેસેન્જર હોય છે એમને આ સમોસા ખાવા માટે એ લોકો અહીંયા આવે છે અને અહીંયા આવા આખા પરીકા તૈયાર હોય છે. પરીકું બતાવજો. હા, આખું પરીકું છે, 8 સમોસાનું આખું પેકિંગ જ આવે એટલે પેસેન્જરને આપી દેવાનું. પેસેન્જરને ચટણી કર્યું. ચટણી ક્યાં છે આની અંદર બતાવું? ચટણી રહે, ચટણી પણ આપણે બાંધી નથી એટલે ઓકે. અમદાવાદમાં બારેજડીના સમોસાના નામે ઘણા બધા આઉટલેટ ખુલી ગયા છે આની લોકપ્રિયતાને એન્કેશ કરવા માટે. પણ તમને હું કહું કે બારેજડી ગામના ઓરિજિનલ સમોસા આ ગુપ્તા સમોસા હાઉસના છે એવું એમના જે ઓનર છે એમનું કહેવું છે. તો આપણે એમની જોડે વાત કરીશું. કેમ છો? બસ મજા. તમારું નામ? મારું નામ મયંક ગુપ્તા. અને તમે તમારા સમોસાની દુકાનનો ઇતિહાસ અને લોકોમાં કેમ લોકપ્રિય છે એની વાત કરશો? અત્યાર સુધી અમારો ઇતિહાસ 1961માં રેલવે પર અમે સ્ટાર્ટ કર્યું હતું આ. અને અત્યાર સુધી જે ભાવ આટલી મોંઘવારીમાં પણ આપણે 10-4 જ ભાવ વેચી રહ્યા છે. ઓકે. અને આજે તમે બહાર જાઓ 20 ભજીયા લો તો પણ 50 ગ્રામ 100 ગ્રામના આજે 30 રૂપિયા થઈ ગયા છે. તો એની જગ્યાએ આજે વેપારી વર્ગ જે ગરીબ વર્ગ છે એમને સંતુષ્ટિ આમ જ છે. બારમાં માત્ર 10 રૂપિયાના 4 રૂપિયાના 8 સમોસા ખાઈ હા પેટ ભરાઈ જાય, પેટ ભરાઈ જાય આરામથી. તો આની તમે શરૂઆત કેવી રીતે કરી હતી આ સમોસા વેચવાની? આમાં એવું હતું કે અમે જ્યારે બહારથી અહીંયા આવ્યા
અને અમારી જોડે કંઈ જ નહોતું. એ ટાઈમે એક સમોસાનું એક નાની વેરાયટી અમને મળી હતી. આજે એ જ વેરાયટી લઈને અમે એક જ વસ્તુ ઉપર બેઠા છે અણધારીએ, અને એ જ સમોસા આજે પ્રખ્યાત કરેલા છે. પહેલેથી જે છે એ જ રીતનું છે. એ જ રીતનું છે. ઓકે. અને તમે કહેતા અમદાવાદમાં સમોસા મળે છે એ તમે વાત કરતા? હા, અમદાવાદની અંદર ઠેર ઠેર ઘણી જગ્યાએ દુકાનો થઈ છે, અમારું નામ દે છે, જેમાં અમારે કોઈ જ નથી. પણ પબ્લિકને શું કે, એ લોકો એમની પબ્લિસિટી કરવા માટે એ લોકો એમ કહે છે કે અમે કાકા બાપાના છે, એવું કંઈ જ નથી. બાકી આપણી ઓરિજિનલ પ્રોડક્ટ અને ઓરિજિનલ વસ્તુ એ આપણી આ જ છે. ગાડીઓ બંધ છે એટલે બંધ છે આપણી સ્ટોલ. બાકી અત્યારે આપણું આ જ છે. તો મિત્રો, તમને ખબર પડી કે રેલવે સ્ટેશન ઉપર આની શરૂઆત થઈ હતી અને ધીરે ધીરે એક્સપાન્ડ થયું છે. અને આ જે બારેજડીના સમોસા અમદાવાદ જિલ્લાના બારેજડી ગામમાં તો લોકપ્રિય છે, પણ અમદાવાદ શહેરમાં પણ એની અનેક દુકાનો ખુલી ગઈ છે. તો તમારા સમોસાના સ્વાદનું અને તે લોકપ્રિયતાનું રહસ્ય શું? આપણે સ્વાદમાં કોઈ જ ફરક નહીં કરતા. જે મસાલા છે, જે મરી મસાલા આપણે ઘરના વાપરીએ છીએ. ઓકે. અને આપણે ગ્રાહકને પણ સંતુષ્ટિ થાય એ રીતે આપણે પ્રોડક્ટ કરીએ છીએ. ઓકે. તો આ તમને આટલા સસ્તા આપો છો, તમને એમ થાય નુકસાન થાય શું છે? અત્યારે નુકસાન જેવું જ છે, એટલો ટોટલી નફો નથી મળતો આમાં. કારણ કે આજે તેલનો ભાવ, મેદાનો ભાવ, બટાકાનો ભાવ, બધામાં મોંઘવારી ઘણી છે. કારણ કે તો પણ આપણે એ કે ગરીબ વર્ગને આપણાથી એ થવો જોઈએ સંતુષ્ટ. લોકોને મજા આવે, લોકોને મજા આવે, કસ્ટમર જાળવી રાખે. હા. ઓકે મિત્રો, આ હતા ગુપ્તાજી અને એમણે આપણને એમના દુકાનના ઇતિહાસની વાત કરી. તો તમે અમદાવાદમાં રહો છો તો સ્પેશિયલ પણ અહીંયા ટૂર કરીને અથવા તો બાઇક રાઇડ કરીને પણ અહીંયા સમોસા ખાવા આવી શકો છો અને એન્જોય કરી શકો છો. આવી ગયા છે આજે ગુપ્તા સમોસા આવશે બાળકીના પ્રખ્યાત સાઈડ પાછળ ઉપરથી જૂના એમના સ્પેશિયલ સમોસા ટેસ્ટ કરવા માટે. એમના ફેક્ટરી છે અહીંયા, જે ઘરે જે બધું બનાવે છે પણ કોઈ કંજુસાઈ નહીં. ચટણી પણ આપવાની હો, અને 30 રૂપિયા ડઝન સમોસા બરાબર ને ગુપ્તાજી? 30 રૂપિયા ડઝન ને? 30 રૂપિયા ડઝન સમોસા, 10 રૂપિયા ના 4 બરાબર છે. તમે સમોસા એકલા પણ ખાઈ શકો છો અને વાહ, એકદમ માઇલ્ડ ટેસ્ટ, પણ મસાલાનો પણ એવો સરસ સ્વાદ આવે. એટલે માઇલ્ડ એટલે મોડું નહીં, પણ માઇલ્ડ ટેસ્ટી. વાહ. એમ જો પડ છે એ આપણે જે ફરસી પૂરી કહીએ એ રીતનું તમે બતાવો તો એ રીતનું કડક ખૂબ પડવે જો અવાજ આવે એવું. અંદર વટાણા પણ છે. તમારા સમોસા ખાવ ને, તમને તો અવાજ નહીં આવતો પણ મને અવાજ આવે. બાકાયદા મસ્ત ફરસી પૂરી ખાતા ક્રિસ્પી અવાજ આવે છે. ફરસી પૂરી ખાઓ, પફ ખાઓ, ખારી બિસ્કિટ ખાઓ, પરવારી એવો અવાજ આવે. હવે હું સમોસા પાણીપુરી ની જેમ કહીશ. બતાવો તો પાણીપુરી ઘણા કસ્ટમર આવી રીતે ખાતા હશે ને? પાણીપુરી ની જેમ ખાતો તો જાણશો આનો ટેસ્ટ. હું કહું તમે માન, તમે આઈન ખાજો. છે પિંકી સોની અને એ પણ સમોસા ખાવા બેસી ગયા છે. મેં આજે પહેલી વાર ચાખ્યા, પણ સમોસાની સાચી ડેફિનેશન કહું ને તો આ છે. શું વાત છે? નથી તીખા, નથી ગળ્યા, નથી ખારા. નાનું બાળક થી માંડી અમારું બાળક પણ ખાય જ છે. ઉંમર વાળા વ્યક્તિ તમામ ખાઈ શકે એ રીતના છે. તને ટૂંકમાં પાયા ને? સુપર મસ્ત છે ને? બહુ જ સરસ. ઓકે.
સમોસા તમને કેવા લાગે છે? તમારું નામ શું? મારું નામ છતરપુર મોહનભાઈ રાવર છે. હા, નાનપણથી લગભગ 5-6 વર્ષ ત્યારથી હું સમોસા ખાઉં. અચ્છા. હા, અને આવવાનું એમ કાયમ કાયમ કાયમ? તો એવો ટેસ્ટ તમને કેમ ભાવે છે? આમનો સારા લાગે છે. અચ્છા, અને સસ્તા પણ છે? સસ્તા નહીં તો કોઈ સમય પ્રમાણે, સસ્તી તો કોઈ વસ્તુ હતી જ નહીં. જેવો ટાઈમ બદલાય એમ કાયમી ઘર જ છે. શું નામ તમારું? સતીશભાઈ નામ છે મારું. હા, અને અમે બહુ વર્ષોથી ચાલી રહ્યા છે. એકદમ સરસ છે, કોઈ પણ વ્યક્તિ ખાય કોઈ હાનિકારક નથી. સારી વસ્તુ વાપરે છે, સારી પ્રોડક્ટ વાપરે છે. કેમ છો? દસ કિલોમીટર દૂર છે. તમારું નામ? સંજયભાઈ. કેવું લાગે છે ટેસ્ટ? ટેસ્ટ તો વર્ષો વર્ષથી અહીંયા ખાઈએ છીએ. કેટલી વખત આવવાનું મહિનામાં? મહિનામાં ને 3 દિવસ એ ઓટો મારી દેવાનું. 3 દિવસ અહીંયા ઓટો મારી દેવાનું. પ્રસંગમાં બી અહીંયાથી જ વસ્તુ લઈ ગઈ અમે. આમ ટેસ્ટ તમને કેવો લાગે છે? કોઈ કેવો વર્ષોથી એક જ દારૂ ટેસ્ટ ના સરસ બને છે. ટીકો છે સેજ કેવો ટેસ્ટ? કે નાના બાળક બી ખાય સરસ ટેસ્ટ છે. ઓકે ઓકે, નાના બાળક પણ ખાઈ શકે એવો સરસ ટેસ્ટ હોય છે આનું.